રાજ્ય સરકાર દ્વારા વીજ કંપનીઓને ખાનગીકરણ કરવા જઈ રહેલા નિર્ણયને વીજ કંપનીના કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ભારત સરકારના ઉર્જા વિભાગ દ્વારા તારીખ 17 એપ્રિલ 2020 રોજ ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ દ્વારા નોટિફિકેશન કરવામાં આવ્યું હતું, જેને જાહેર જનતા તેમજ વીજ કંપની સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને 3 અઠવાડિયામાં જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોય. આજ રોજ દક્ષિણ ગુજરાતના હૃદય સમાન વાવ ખાતે આવેલ જેટકોના એન્જિનિયર એવા એમએમ પટેલ તથા વાવ સબ સ્ટેશનના 220 કેવી ખાતે કાર્યરત કર્મચારીગણ દ્વારા હાથ ઉપર કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આપનું નામ? એમએમ પટેલ, જીબી એન્જિનિયર એસોસિએશનના હું સર્કલ સેક્રેટરી છું, નવસારી સર્કલના જેટકોમાંથી. ઓકે સર, આજે તમે જે આ બ્લેક પટ્ટી મારીને જે વિરોધ દર્શાવો છો એ શાના માટે? ભારત સરકાર દ્વારા વીજ ક્ષેત્રના ખાનગીકરણ અંગે સત્ય હકીકત અને ગ્રાહકો કર્મચારીઓ માં જાગૃતિ લાવવા માટેનું આ અમારું અભિયાન છે. ભારત સરકારશ્રીના ઉર્જા વિભાગ દ્વારા 17/4/2020 રોજ ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ 2020ને નોટિફાઈ કરવામાં આવેલ છે. આ બાબતે જાહેર જનતા અને લાગતા વળગતા પાસેથી 3 સપ્તાહની અંદર જરૂરી સૂચનો સરકારશ્રી દ્વારા માંગવામાં આવેલ, પરંતુ હાલમાં COVID-19 મહામારી સમગ્ર દેશમાં ફેલાયેલ હોય આ બાબતનો વિરોધ થવા પામેલ છે. આ જે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ 2020ના અનુસંધાને ભારત સરકારની વીજ ક્ષેત્રની જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન વગેરે તમામ વિભાગોને ખાનગીકરણ તરફ સરકારશ્રી લઈ જવા માગે છે, તો સમગ્ર દેશના વીજ ક્ષેત્રના અધિકારીઓ, ઇજનેરો, કર્મચારીઓ દ્વારા જે બનેલ નેશનલ કોઓર્ડિનેશન કમિટી ઓફ ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોઈઝ એન્ડ એન્જિનિયર્સ દ્વારા આજરોજ તારીખ 1 જૂનના રાષ્ટ્રીય સ્તરે આ બિલથી ગ્રાહકોને તથા કર્મચારીઓને થનાર નુકસાનો અંગે જાગૃતતા લાવવા માટે તમામ દેશભરના વીજળી ક્ષેત્રના 15 લાખથી વધુની સંખ્યામાં કર્મચારીઓ આજરોજ કાળી પટ્ટી ધારણ કરી જાગૃતતા લાવશે. હવે આ જે જાગૃતતા તમે લાવવા માગો છો, તો કયા કયા સ્ટેટ અને કયા કયા વિભાગો દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે? આ જે ભારત સરકારના ઉર્જા વિભાગ દ્વારા 17/4/20 રોજ જે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ 2020 જે નોટિફાઈ કરવામાં આવેલ, તે અંતર્ગત અત્યારે ભારત સરકારના 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે, તેને પહેલાં ખાનગીકરણ તરફ સરકારશ્રી લઈ જઈ રહ્યા છે, અને ત્યારબાદ 3 સપ્તાહનું દરેક રાજ્ય સરકાર દ્વારા જે માંગવામાં આવશે આ સંશોધન બિલ માટે, અને તે પછી રાજ્ય સરકાર, દરેક રાજ્ય સરકારમાં પણ સરકાર દ્વારા ખાનગીકરણ તરફ લઈ જઈ રહ્યા છે એવું અમને લાગી રહેલું છે. માટે સમગ્ર ભારતની અંદર દરેક કર્મચારી એન્જિનિયર્સનો જાગૃતતા લાવવા માટે આજરોજ અમે 1 જૂને કાળી પટ્ટી ધારણ કરી રહ્યા છીએ. તમે સરકાર પાસે શું માંગ રાખો છો? સરકાર પાસે અમે એક જ આશા રાખીએ, આ જે હાલની અંદર જે પણ ગ્રાહકો છે, જે કંઈ કર્મચારીઓ છે, દરેકનું શોષણ ન થાય અને ખાનગીકરણ તરફ આપણે આગળ ન વધીએ, એ જ અમારો ઉદ્દેશ છે. તો આજે ગુજરાતમાંથી કેટલા એકમો અને ક્યાં ક્યાંથી જોડાયા છે? આજે સમગ્ર ગુજરાતની અંદર જેટલા પણ જનરેશન સ્ટેશન છે, જેટલા પણ ટ્રાન્સમિશનના સબસ્ટેશનો છે, અને જેટલા પણ ડિસ્ટ્રીબ્યુશનના જે વિંગ છે, આપણે UGVCL છે, PGVCL, MGVCL, દરેક કંપનીના દરેક એન્જિનિયર્સ અને દરેક કર્મચારી મિત્રો આજે કાળી પટ્ટી ધારણ કરીને સમગ્ર ગુજરાત વિરોધ કરી રહ્યા છે, અને આ સરકારશ્રીના પગલાંનો સંશોધન માટે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ વિરોધ તમે ક્યાં સુધી ચાલુ રાખશો? અમારા આજે માત્ર 1 જૂને કાળી પટ્ટી ધારણ કરીને અમે જાગૃતિ લાવવા અંગેનો નિર્ણય, એક અભિયાન ચાલુ રાખેલું છે. એ પછી આવનાર સમયમાં ઉપરથી જે પ્રમાણે અમારા એસોસિએશન દ્વારા જે સૂચના મળે એ રીતે અમે અનુસરશું.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વીજ કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવશે તો રાજ્યના તમામ ખેડૂતો સહિત સ્થાનિક રહીશોને મળતી સરકારી સબસિડી ધીરે ધીરે પૂરી થઈ જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ભારત સરકારના આદેશ મુજબ દેશના બીજા ઘણા રાજ્યોમાં વીજ કંપનીનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું, જ્યાં આગળ કંપની દ્વારા પૂરતી સુવિધા ન મળતી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હાલ રાજ્ય સરકાર દ્વારા સંઘ પ્રદેશમાં જ પ્રથમ તબક્કામાં ખાનગીકરણ કરવામાં આવ્યું છે. આગળ ભારતના અન્ય રાજ્યોમાં જેમ કે ઓરિસ્સા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વીજ કંપનીનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું, જે જાણકારોના માનીએ તો સેવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું હતું. જી સર, તમારું નામ? એસસી બાવીસિયા. પોડો સર, અહીંયા નાયબ ઇન્જિનિયર તરીકે ફરજ બજાવું છું ડીજીવીસી લસકાણામાં, અને યુનિયનમાં હું જીબી એન્જિનિયર એસોસિએશનમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં જનરલ સેક્રેટરી છું. તો સર, શું પ્રોબ્લેમ છે જે ખાનગીકરણ કરવાની વાત ચાલે છે તેમાં? સરકારશ્રી જે ખાનગીકરણની વાત અત્યારે કરી રહી છે અને જે એમેન્ડમેન્ટ 2020 બહાર પાડ્યું છે, તેમાં બધી જ કંપનીઓ સારી રીતે કામ કરે છે, સરકારી તંત્રમાં સારામાં સારી કામગીરી બજાવે છે અને જે કંઈ ટાર્ગેટ સરકાર આપે છે તે પૂરા કરે છે. આમ છતાં પણ જો આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકાર પ્રાઇવેટ કંપનીને આપી દે તો પબ્લિકની ઘણી બધી નુકસાની થાય એમ છે, લોકોને ઘણી બધી નુકસાની થાય એમ છે. કારણ કે અત્યારે સરકારી સેવાઓ અમે આપીએ છીએ એવી પ્રાઇવેટ કંપનીઓ સેવાઓ નહીં આપી શકે. તો જો પ્રાઇવેટમાં જાય, હા, તો લોકોને શું ફાયદો થાય? સીધો ફાયદો કદાચ સર્વિસમાં થઈ શકે, તાત્કાલિક સર્વિસ સેવાઓ મળી શકે, જે અમે અત્યારે પૂરી પાડીએ જ છીએ. પણ લોકોના માનસમાં એવું હોય કે પ્રાઇવેટ કંપની હોય એટલે સારી સેવા આપે, પણ એવું કશું હોતું નથી. અત્યારે સરકારી તંત્ર સારી સેવા ફરજ બજાવે છે. છેલ્લા 5 વર્ષથી ગુજરાતની 4-4 ડિસ્કોમ ભારતમાં 1-4 રેન્કમાં આવે છે. અત્યારે અમે ટોરેન્ટની આજુબાજુમાં જ છીએ, પણ ટોરેન્ટને કોમ્પીટ કરી શકીએ છીએ. એટલે જો સરકારી અત્યારે જો આ પ્રાઇવેટમાં આપી દેવામાં આવે તો ગ્રાહકોને સીધો નુકસાન એ થાય કે એનો ટેરિફનો કંટ્રોલ કોઈ ના રહે, ભાવ ગમે ત્યારે એ કંપનીઓ પોતાની રીતે વધારી શકે. સબસિડીઓ જે ખેડૂતને આપવામાં આવે છે સરકાર દ્વારા, એ પછી ખેડૂતોને ડાયરેક્ટ આપે, પણ ભાવનો કંટ્રોલ સીધો જતો રહે પ્રાઇવેટ કંપની પાસે. એટલે એ જે ખેડૂતોને જે સર્વિસ મળવી જોઈએ, જે નીચા ભાવે મળવો જોઈએ વીજ પુરવઠો, એ પણ ના મળે. તમારી શું ડિમાન્ડ છે આજે તમે વિરોધ નોંધાવો છો? અમે એ વિરોધ નોંધાવીએ છીએ કે અત્યારે સરકારી તંત્રમાં જે ડિસ્કોમ્સ છે એ બધી સારી જ કામગીરી કરે છે અને સારી સેવા કરે છે પબ્લિકની, સારી રીતે બધું કામ કરે છે. આમ એવી કોઈ જરૂરિયાત છે નહીં કે જે પ્રાઇવેટ સેક્ટરને આ કંપનીઓ સોંપવી પડે. પ્રજાલક્ષીને શું સંદેશ આપવા માંગો છો? ગ્રાહકોને અમે એ જ જણાવવા માગીએ છીએ કે અત્યારે જો તમને સુવિધા ના મળતી હોય તો અમને જણાવો, જેથી અમે એમાં સુધારો કરી શકીએ. પરંતુ પ્રાઇવેટ ખાનગીકરણ થતાં તમારી પાસે કોઈ એવું પ્લેટફોર્મ નહીં રહે કે તમે તમારી ફરિયાદ સરકારશ્રીને રજૂ કરો અને એનું નિરાકરણ થાય. કારણ કે પછી પ્રાઇવેટ કંપનીઓ આવી જશે, પોતાના નિયમોની રીતે કામ કરશે, સરકારના કોઈ નિયમો એમને લાગુ નહીં પડે. હાલ દેશમાં કઈ જગ્યાએ ખાનગીકરણ થઈ ગયું છે અને થવા જઈ રહ્યું છે? ઓરિસ્સામાં 2000 બી આવી રીતે ફ્રેન્ચાઇઝી આપીને ખાનગીકરણ કરવામાં આવેલું, એમાં પણ નિષ્ફળતા મળી. એટલે ફરી પાછી ઓરિસ્સા ગવર્મેન્ટે પાછી બધી કંપનીઓ પોતાના હસ્તક લઈને ચાલુ કરેલી અને નવા એમેન્ડમેન્ટ આ 2020 દાખલ કર્યું, એમાં પણ પહેલું ઓરિસ્સા જ છે અને એમાં ટાટા પાવર લિમિટેડને 51% શેર આપવામાં આવ્યા છે અને ત્યાંથી શરૂઆત કરી છે ખાનગીકરણની. આમ જુઓ તો બોમ્બેમાં રિલાયન્સ છે, તે પણ નિષ્ફળ જ છે, એવી કોઈ સારી સુવિધા આપતું નથી. અત્યારે બોમ્બેમાં પ્રોપર ચલાવે છે, પણ આખા સ્ટેટમાં તો મહારાષ્ટ્ર ગવર્મેન્ટ જ ચલાવે છે. ગુજરાતમાં તો 4 ડિસ્કોમ ચલાવે છે. ટોરેન્ટમાં મર્યાદિત એરિયા છે, નાના એરિયામાં નાની આ કંપનીઓ સારી રીતે કામ કરે છે, પરંતુ આપણા રૂરલ સેક્ટર, ખેતીવાડી સેક્ટર, ગ્રામ્ય વિસ્તાર, એમાં પ્રાઇવેટ કંપનીઓ સક્સેસ ના થાય અને થઈ પણ નથી. અગાઉના 20 અનુભવથી જોઈએ તો પ્રાઇવેટ કંપનીઓ ક્યાંય સફળ થઈ નથી. હવે આપણે જે રીતે એ વાતો કરીએ છીએ, તો અત્યારે હાલમાં જે દીવ, દમણ, સેલવાસ કે બીજી બધી જે ટેરિટરી છે એ લોકોની,
તેમાં પણ પ્રાઇવેટ થઈ ગયું કે બાકી છે? કેન્દ્ર શાસિતમાં એમેન્ડમેન્ટ જાહેર કર્યું એટલે માર્ચ મહિનામાં, તેમાં એવું ગવર્મેન્ટ એવું જાહેર કર્યું છે કે આ બધી કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ પ્રાઇવેટ કંપનીઓને સોંપી અને પ્રાઇવેટ ખાનગીકરણ કરવું, એ અત્યારે એ લોકોએ ટેન્ડર બહાર પાડી દીધા છે અને પ્રાઇવેટના એના બીડ આવે એ પ્રમાણે ચાલુ થશે. તો આવનારા દિવસોમાં હવે કેવા પગલાં ભરશે એસોસિએશન? અમે આનો સખત રીતે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં અમે હડતાળ પણ પાડીશું, પબ્લિકમાં પણ જઈશું, કારણ કે ફાઇનલી તો પબ્લિકને જ વધારે નુકસાન છે. ભારત સરકારના આઝાદીના 70 વર્ષ બાદ વીજ કંપનીને ખાનગીકરણ કરવાના નિર્ણયને સરકારના લાખો કર્મચારીગણ વિરોધ દર્શાવતા સખત શબ્દોમાં વખોડી કાઢતા જોવા મળ્યા હતા. તેમજ આવનારા દિવસોમાં ગામડાઓમાં ખૂબ ઓછી આવક ધરાવતા મોટાભાગના પરિવારો પણ વિરોધમાં જોડાય તો નવાઈ નહીં, જેથી આવનારા દિવસોમાં આ આંદોલનમાં શહેર તેમજ ગામડાના લોકો પણ જોડાય તેવી ભીતિ સેવાઈ રહી છે. રમેશ કંપાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.